हेलो फ्रेंड्स, धोरण 9 માં વિશિષ્ટ દાખલા આપણે ચેપ્ટર નંબર 1 માં ગણતા હતા એમાં આજે આગળ થોડા વધી વિશિષ્ટ દાખલા ગણીએ કે જેથી પરીક્ષાના પરપસ થી તમને ક્યારે વાંધો આવે નહીં. શું કહે છે આ દાખલો? તો કે ભાઈ અહીંયા એક સાબિતી આપી છે. જો સાબિતીનો દાખલો હોય તો પેલા લખી નાખવાનું કે ડાબા. શું લખી નાખવાનું? ડાબા એટલે કે ડાબી બાજુ. કઈ છે? तो के x raise to a upon x raise to b whole raise to a plus b multiplied by x raise to b upon x raise to c whole raise to b plus c multiplied by x raise to c upon x raise to a whole raise to c plus a. જ્યારે આવું આપેલું હોય બરોબર છે અને પછી આપણે એમ કહે કે તમારે આનું સાદું રૂપ આપવાનું છે તો કરવાનું કઈ નહીં, સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલો. શું છે? તો કે આ ભાઈ x raise to a raise to શું આવશે? તો કે a plus b inside the bracket upon x raise to b inside the bracket શું આવશે? તો કે a plus b. કેમ કે આ ઘાતાંક આની કહેવાય અને આની કહેવાય મલ્ટીપ્લાઈડ બાય અહીંયા શું થશે? તો કે x raise to b inside the bracket શું થઈ જાય? b plus c upon x raise to c inside the bracket b plus c multiplied by x raise to c inside the bracket c plus a upon x raise to a upon inside the bracket a sorry c plus a. a plus c લખો તો એ ચાલે પણ હવે ઉપર c plus a લખો હું પાસે a plus c લખીશ તો તમે એમ કહો કે સાહેબ કે જાદુ કર્યું? તો કે ના, એવું કંઈ નથી. બરાબર છે? હવે આનું સાદું રૂપ આપો. શું થાય? તો કે x raise to a into a એટલે કે a square plus a into b એટલે કે a b છેદમાં x raise to b into a એટલે કે a b અથવા b કે જે લખો બરાબર છે પ્લસ b into b એટલે b square. ચાલો રેડી મલ્ટીપ્લાઈડ બાય અહીંયા શું થાય? તો કે x raise to b square plus bc છેદમાં x raise to bc plus શું આવશે? c square મલ્ટીપ્લાઈડ બાય x raise to c square plus ac upon અહીંયા શું થઈ જાય? તો કે x raise to ac a into c એટલે ac plus a square. હવે તો હવે આનું સાદું રૂપ આપો. આપણે ખબર છે કે જ્યારે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો થાય. ચાલો જોઈ લઈએ શું છે. તો કે x raise to a square plus ab plus અહીંયા શું થશે? b square plus bc plus c square plus ac અથવા ca જે લખો upon નીચે શું થાય? તો કે x raise to ab plus b square प्लस આયા શું થાય? તો કે bc plus c square plus ac plus a square. હવે તો હવે આનું સાદું રૂપ કેમ આપું? તો કે આને થોડું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી લ્યો. શું લખાય? તો કે x raise to a square plus b square plus c square સરવાળામાં ક્રમનો નિયમ મે a square b square c square ને પહેલા લઈ લીધા પછીનું પદ લખું ab plus bc plus ca છેદમાં છેદમાં શું થાય? તો કે x raise to a square plus b square plus c square plus ab plus bc plus ca. આ ઉડી જાય. જવાબ કેટલો વધશે? 1 is equal to 6 છે. સાબિત થાય છે. ઈઝી દાખલો છે, થોડોક ટ્રિકી દાખલો છે. થોડીક ટ્રિક અને થોડીક બુદ્ધિ વાપરો એટલે આ દાખલો ઈઝીલી ક્લિયર કરી શકાય. ચાલો રેડી કમ્પ્લીટ ફટાફટ આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લ્યો, લખી લ્યો, પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા પર. ચાલો રેડી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. અહીંયા કંઈક આવું હોય, કંઈ વિચાર નહીં કરવાનો. પહેલા પહેલા શું લખી નાખીએ? ડા બા. ડાબા બરાબર શું આપ્યું? તો કે x raise to a raise to b minus c inside the bracket x raise to b inside the bracket a minus c ભાગાકારની નિશાની x raise to b upon x raise to a whole raise to c. બરાબર, આનો સાદું રૂપ આપો તો પેલા શું થાય? x raise to ab minus ac છેદમાં x raise to આને શું વધાય? ab minus bc. હવે તમને ખબર છે, ઓકે, ઈ સ્ટેપ આપણે એના પછી કરીએ. ખબર એ હતી કે ભાગાકાર કરવો એટલે એના વ્યસ્તા રે ગુણાકાર, પણ એક સાદું રૂપ આપી દીધી પછી કરીએ. x raise to b into c એટલે bc અને x raise to a into c એટલે ac. હવે તમને ખ્યાલ છે કે ભાગાકાર કરવો એટલે એના વ્યસ્ત હારે ગુણાકાર કરવો. આવું 8માં ધોરણમાં શીખાતા. તો x raise to ab minus ac છેદમાં x raise to ab minus bc
મલ્ટીપ્લાઈડ બાય આનો વ્યસ્ત શું થાય તો કે x રેસ ટુ ac છેદમાં x રેસ ટુ bc તમને ખબર 3 નો વ્યસ્ત તો કે 1 ના છેદમાં 3 5 નો વ્યસ્ત તો કે 1 ના છેદમાં 5 3 ના છેદમાં 5 નો વ્યસ્ત તો કે 5 ના છેદમાં 3 તો અહીંયા મેં શું કરતા હું ઉલટાવી લખું હવે તો કે બધું ગુણાકારમાં છે તો કે હા ગુણાકારમાં હોય તો ઘાતાંકનો સરવાળો થાય તો કે હા તો કરી નાખો x રેસ ટુ ab માઇનસ ac પ્લસ ac अपॉन x रेस टू ab माइनस bc प्लस bc आई कैंसल आउट वही तो सुन x रेस टू ab छेद में x रेस टू ab इज इक्वल टू कितना था 1 इज इक्वल टू 6 बा जे साबित થાય છે ઈઝી છે બરોબર છે જી એક આવો વિશિષ્ટ દાખલો જોઈએ સિમ્પલ સિમ્પ્લિફિકેશન આપવાનું છે જરાય ઉતાવળ કે જરાય ક્યાંય આડાઉડ જવાનું નથી ખાલી સામાન્ય સાદુરૂપ આપતા જાવ એટલે દાખલો ક્લિયર થઈ જાય બરોબર છે ચાલો આ દાખલો આમાં શું લખશું ડાબા બરાબર a ની 3 ઘાત ના છેદ માં a ની 4 ઘાત નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત ના છેદ માં a ની 2 ઘાત નો ઘન ગુણ્યા a નો વર્ગ છેદ માં a નો ઘન ની 4 ઘાત સાદું રૂપ કેમ આપવાનું તો કે પહેલા a ની 3 2 6 ઘાત છેદ માં a ની 4 2 8 ઘાત ગુણ્યા a ની 4 3 12 ઘાત છેદ માં a ની 3 2 6 ઘાત ગુણ્યા a ની 4 2 8 ઘાત છેદ માં a ની 4 3 12 ઘાત આ અંશ છેદ વિડા આ અંશ છેદ વિડા આ અંશ છેદ વિડા વૈધુ શું 1 ઇઝ ઇક્વલ ટુ 6 બા જે સાબિત થાય છે છે ને ઈઝી દાખલો હાઉ ઈઝી દાખલા સિમ્પલ દાખલા છે આવડી જાય એવા દાખલા છે ફટાફટ બે દાખલા લખી લ્યો બે દાખલાનો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લ્યો બરોબર છે આની પ્રેક્ટિસ કરી જ નાખવાની છે જે તમને પીડીએફ મોકલવાનો હતો દાખલા એ આ જ દાખલા હતા પણ મેં કીધું પીડીએફ મોકલવા કરતાં હું તમને સમજૂતી આપી દઉં તો વધારે વ્યવસ્થિત રહેશે એટલે પીડીએફ નથી મોકલી આની સમજૂતી તમને વિડીયો લેક્ચરમાં આપી દીધી છે ચાલો રેડી ડન આગળ વધીએ નેક્સ્ટ દાખલા પર